હે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ રાજા રામમોહન રાય અને એમના દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા એટલે કે બ્રહ્મો સમાજ, એનો આપણે પરિચય મેળવવાના છીએ. સૌપ્રથમ વાત કરીશું રાજા રામમોહન રાયની. તો રાજા રામમોહન રાય છે, એમનો જન્મ 22 મે 1774માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં રમાકાંતને ત્યાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ પટણા અને વારાણસીમાં લીધું હતું. તેમણે બંગાળી ઉપરાંત ઉર્દુ, સંસ્કૃત, ગ્રીક, હિબ્રુ, લેટિન, ફારસી, અરબી તથા પાછળથી અંગ્રેજી ભાષા ઉપર પણ પ્રભુત્વ મેળવ્યું હતું. તેમણે જુદા જુદા ધર્મોના ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. આમ રાજા રામમોહન રાયની વિચારસરણીમાં વેદાંત ધર્મ, ઇસ્લામ ધર્મ અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતની સંયુક્ત અસર જોવા મળે છે. સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલન ચલાવવા તેમણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી અને તેઓ બ્રહ્મો સમાજના આદ્ય પ્રણેતા હતા. હવે આપણે આગળ રાજા રામમોહન રાય દ્વારા કરવામાં આવેલા સમાજ સુધારણાની ચર્ચા કરવાની છે. રાજા રામમોહન રાયે બંગાળમાં રૂઢિચુસ્ત સમાજમાં કેટલાય ક્રાંતિકારી સુધારણા લાવવાના પ્રયત્નો કર્યા હતા. રાજા રામમોહન રાયના સમાજ સુધારણાના ખ્યાલમાં મુખ્યત્વે એવો માનતા હતા કે હિન્દની પ્રગતિમાં જે જ્ઞાતિ પ્રથા છે એ સૌથી મોટો અવરોધ છે. કુટુંબમાં સ્ત્રીઓને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત થાય તો જ સમાજમાં એમનું સન્માન વધે, આવી ઉચ્ચ વિચારણા ધરાવતા હતા. આ ઉપરાંત સતી પ્રથા એ વાસ્તવિક અર્થમાં ખૂન જ કહેવાય છે અને જેના ઉપર ઝડપી એટલે કે વહેલામાં વહેલી તકે પ્રતિબંધ મૂકવો જોઈએ. ત્યારબાદ એવો માનતા હતા કે બાળ લગ્ન છે એ સમાજ માટે હાનિકારક છે, વિધવાઓને પુનઃલગ્ન કરાવવાની છૂટ મળવી જોઈએ. આ ઉપરાંત બહુપત્ની પ્રથા છે એનો અંત આણવો જોઈએ. ત્યારબાદ પિતાના વારસામાં પુત્રીનો જ પણ ભાગ હોવો જોઈએ એવું પણ એવો માનતા હતા. તેમણે સમાજ સુધારા માટે અંગ્રેજી શિક્ષણને મહત્વનું ગણાવ્યું છે. આ માટે તેમણે કોલકાતાની અંદર હિન્દુ કોલેજની સ્થાપના કરી હતી તથા અખબારી સ્વતંત્રતા, વાણી સ્વતંત્રતા, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વતંત્રતા, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ પણ કરી હતી અને તેમની સતી પ્રથાના વિરોધની ઝુંબેશને પરિણામે વિલિયમ બેન્ટિંગે ઈસવીસન 1829માં સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો એક કડક કાયદો પણ ઘડ્યો હતો. આ ઉપરાંત તેઓ પ્રેસની સ્વતંત્રતાના મહાન હિમાયતી હતા અને તેમણે બંગાળીમાં સંવાદ કૌમુદી અને ફારસીમાં મિરાત ઉલ અખબાર નામના સમાચારપત્રો શરૂ કર્યા. આમ પોતાના વિચારો ફેલાવવા માટે તેમણે આત્મીય સભાની સ્થાપના ઈસવીસન 1815માં કરી હતી. ત્યારબાદ આ જે સંસ્થા છે એ પાછળથી બ્રહ્મસભામાં પરિણમી. આજે બ્રહ્મસભાના સભ્યો છે એ જુદા જુદા દેવદેવીઓમાં માનવાને બદલે માત્ર એક જ ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા હતા. આમ તેના સભ્યો કોઈપણ પ્રકારનો નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર એક જ મકાનમાં એકઠા મળીને પ્રાર્થના કરતા હતા અને પાછળથી આ જે બ્રહ્મસભા છે એ બ્રહ્મો સમાજ નામે ઓળખાય છે. આમ આવા ઉમદા કામ બદલ દિલ્હીના મુગલ બાદશાહ બહાદુર શાહ એમને રાજાની પદવી આપે છે. દિલ્હીના બાદશાહે પોતાના જાગીર હક અંગેના કેસ બાબતે રાજા રામમોહન રાયને ઇંગ્લેન્ડ મોકલ્યા ત્યારે ઈસવીસન 1833માં બ્રિસ્ટોલ મુકામે એમનું અવસાન થાય છે. તો આ વિડીયો પૂરતું આટલું જ છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જાણીશું કે રાજા રામમોહન રાયના અવસાન બાદ જે બ્રહ્મો સમાજ છે એનો કાર્યકાળ કોના દ્વારા સંભાળવામાં આવે છે અને ત્યારબાદ કઈ કઈ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જો વિડીયો પસંદ પડ્યો હોય તો સૌપ્રથમ એને લાઈક કરી લેજો, તમારા અન્ય મિત્રોને શેર કરી લેજો અને એક રિક્વેસ્ટ છે કે હજુ સુધી જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ નીચે દેખાતા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી લેજો અને એની બાજુનું બેલ બટન પણ દબાવી લેજો જેથી જ્યારે પણ હું આ ટાઈપના નવા વિડીયો અપલોડ કરું કે તરત જ એની નોટિફિકેશન મળી જાય. ધન્યવાદ.